શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નોટબંધીને એક વર્ષ પૂરું થતા વિરોધ કરવામાં આવ્યો. નોટબંધીને એક વર્ષ પૂરું થયું ત્યારે આ કાળા કાયદાથી સમાજના તમામ રોજગારો તેમજ તમામ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ દેશના અર્થતંત્રને મોટી માઠી અસર પડી છે. ત્યારે આ કાળા કાયદાના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો અને કેન્ડલ માર્ચ કરી વિરોધ કરવામાં આવ્યો. શહેર પ્રમુખ ગોપાલભાઈ જીનવાલા, નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, જીમિત ઠાકર, શીતલ પટેલ, રાજુ શાહ, શહેર મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ સૂત્રોચ્ચાર કરી નોટબંધીનો વિરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આજથી બરાબર એક વર્ષ પહેલા ભારત દેશની અંદર નોટબંધીનો કાર્યક્રમ કર્યો. 500 અને 1000ની નોટો બંધ કરવા માટે આ સરકારે જે પગલું ભર્યું છે એ આમ જનતા, વેપારી વર્ગ અને ઉદ્યોગકારો માટે ઘણું દુઃખદાયી છે. નોટબંધી કરવાના કારણે આમ જનતાને જે પરેશાની ભોગવવી પડી છે એનો કોઈ પાર નથી. અને નોટબંધીને કારણે નાના નાના જે વેપારીઓ ધંધો રોજગાર કરતા હતા, જે લોકો નાના પાયા પર આ દેશની અંદર પોતાની રોજગારી મેળવવાનું કામ કરતા હતા, એ તમામ રોજગારી આજે નોટબંધીના કારણે બંધ થઈ ગઈ છે. આના લીધે ચિરાગ જોશી, KTV ન્યૂઝ ગુજરાતી, ડભોઈ.